નમસ્કાર મિત્રો, વેબિન્યા ગુજરાતીના દિવાળી શો ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી આવી રહી છે. દિવાળીમાં આપણે સૌ લક્ષ્મી પૂજન કરીએ છીએ, પણ કેટલીક વાર આપણે પૂજામાં ભૂલ પણ કરી દઈએ છીએ. દિવાળીની પૂજામાં મા લક્ષ્મીની પૂજા થાય તો તેમાં ભૂલ ન થવી જોઈએ, એ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. કેવી રીતે દિવાળીમાં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને તેમાં કઈ કઈ વસ્તુની જરૂર છે, આજે અમે આપને એના વિશે બતાવી રહ્યા છીએ. સૌ પહેલા પૂજન સામગ્રીમાં પૂજાની થાળીમાં હળદર ચોખા મૂકો. ચોખા લેતી વખતે ધ્યાન રાખો કે તે તૂટેલા ન હોય. કોશિશ કરો કે ચોખાના દાણા આખા જ રહે. ધૂપ, ચાંદીનો સિક્કો કે તેના સ્થાન પર તમે સામાન્ય સિક્કો પણ લઈ શકો છો. પુસ્તક કે વહી ખાતા, કારણ કે પુસ્તકોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે. લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ કે તસવીર, કળશ જો માટીનો હોય તો ખૂબ સારી વાત છે, કે પછી મેટલનો પણ ચાલી જશે. થોડા કોટન અથવા સ્વચ્છ રૂ તમે લઈ શકો છો, જે દિવેટ બનાવવાના કામ આવશે. થોડા ગેંદાના ફૂલ કે અન્ય કોઈ ફૂલ, પાંચ કેરીના પાન, એક બાજટ, બાજટ પર પાથરવા માટે લાલ કપડું, શુદ્ધ જળ કે ગંગાજળ, દીવો પ્રગટવા માટે માચીસ અને તેલ, થોડી જુદી જુદી પ્રકારના ફૂલ, એક નાનકડો રૂમાલ, લક્ષ્મી સ્નાન માટે ખાલી થાળી અને જે પણ ખાદ્ય પદાર્થ મીઠાઈ હોય તે. હવે આવો જાણીએ પૂજા વિધિ. સૌ પહેલા એક શુદ્ધ સ્થાન પર જમીનથી થોડા ઉપર એક ટેબલ કે બાજેટ પર લાલ વસ્ત્ર પાથરી દો. તેની વચ્ચે એક મુઠ્ઠી અનાજ મૂકી દો. એક માટીનો કળશ અથવા મેટલનો કળશ તેના પર મૂકી દો. આ કળશમાં 80% જેટલું પાણી નાખી થોડું ગંગાજળ નાખો અને સાથે કોઈ પણ ફૂલ મૂકી દો. હવે એક સોપારી અને પાંચ કેરીના પાન અને એક સિક્કો કળશમાં નાખી દો. તેને ગોળાકાર પાનથી સજાવીને તેના પર એક નારિયેળ મૂકી દો. કળશની ડાબી બાજુ હળદરથી કમળ અને ફૂલ બનાવી લો અને માતા લક્ષ્મીની મૂર્તિ તેની પર સ્થાપિત કરો. લક્ષ્મીજી સામે આપણી પાસે ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો જે હોય તે મૂકી દો. આપણા ધર્મમાં ગણેશજીની પૂજાનું ખૂબ મહત્વ હોય છે. કોઈ પણ પૂજામાં સૌ પહેલા ગણેશજીની પૂજા થાય છે. આ માટે ગણેશજીની મૂર્તિને કળશના જમણી બાજુ સ્થાપિત કરો અને તેની સામે થોડા ચોખા મૂકી દો. હવે માતાજી પાસે તમારા વેપાર સાથે સંબંધિત કોઈ પુસ્તક કે વહી ખાતું મૂકી દો. જો તમારી પાસે આમાંથી કશું ન હોય તો કોઈ ડાયરી કે નોટબુક મૂકી દો. પુસ્તક મૂકતી વખતે ધ્યાન રાખો કે તેના કવરમાં ચામડાની વસ્તુ ન હોય, કારણ કે લક્ષ્મી પૂજામાં ચામડાનો ઉપયોગ વર્જિત છે. હવે પૂજાની સામગ્રી, વસ્તુઓ અને લક્ષ્મી ગણેશની મૂર્તિને તિલક લગાવો. તિલક હંમેશા રિંગ ફિંગરથી લગાવો, મતલબ જે આંગળીમાં તમે અંગૂઠી પહેરો છો એ જ આંગળીથી તિલક કરો. એક નાનકડા રૂનો ટુકડો લો, દિવેટ બનાવીને બાળકીમાં મૂકી દો. તેમાં તમે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો, શક્ય હોય તો ગાયના ઘીનો જ પ્રયોગ કરો. સાથે ધૂપ પ્રગટાવો, પણ ધ્યાન રાખો કે અગરબત્તી ન લગાવો, કારણ કે અગરબત્તીમાં વાસનો પ્રયોગ થાય છે. હિન્દુ ધર્મમાં વાસ પ્રગટાવો અશુભ માનવામાં આવે છે. હવે આવો પૂજા શરૂ કરીએ. હાથમાં થોડા ફૂલના પાન અને ચોખાના દાણા લો. હાથ જોડીને શાંત મનથી પહેલા ગણેશ પછી લક્ષ્મીજીનું ધ્યાન કરો. જો તમે લક્ષ્મી મંત્ર ન વાંચી શકો તો ઓમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરી શકો છો. આ ઉપરાંત આપની જે પૂજા વિધિ હોય તે કરો. હવે માતા લક્ષ્મીને એક થાળીમાં મૂકો અને પંચામૃતથી સ્નાન કરાવો. પછી થોડું ગંગાજળ નાખીને સ્નાન કરાવો. તેમને સ્વચ્છ કપડાથી લૂછીને યથાસ્થાને મૂકી દો. લક્ષ્મીની બધી ખાદ્ય વસ્તુઓ થોડી થોડી માત્રામાં શ્રદ્ધાપૂર્વક અર્પિત કરો. પૂજાના અંતમાં આરતીનું વિધાન છે. માતા લક્ષ્મીની આરતી કરો અને આરતી પછી માતા લક્ષ્મીની ઘરમાં આગમનની પ્રાર્થના કરો અને પૂજા પાઠમાં કોઈ ભૂલ થઈ હોય તો એ માટે ક્ષમા યાચના કરો. માતા લક્ષ્મી તમારી પૂજા સ્વીકાર કરે અને તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને તમને યોગ્ય ફળની પ્રાપ્તિ કરે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.